વડોદરાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામમાં દેવ નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા. લોકોને ઘણું નુકસાન થયું છે. આશરે 70 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક સાધન, ફર્નિચર તેમજ ફોર વ્હીલ વાહનો, ટુ વ્હીલર તેમને પણ ઘણું નુકસાન થયું છે. અને આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. રાતના સમયે લગભગ 10:30 પાણી આવી ગયું હતું ફલોડ ગામની અંદર. અને પહેલાંથી સાતર પોને હતું અમારું ચોપેર. અને આજુબાજુ મેં બધું ભીતરી મેં આજુબાજુ પડી ગયું. અને ખોંડચા અનાજ પોણીનું હોય નુકસાન થયું છે. અનાજ બનાજ બધું તણાઈ ગયું. વાહનો તણાઈ જન ગરમે ક્યારે ક્યારે પાણી અનાજ હોય તણાઈ ગયું. આટલું આટલું પાણી પહી ગયું હતું. લુગડા બધું જ પલળી ગયું છે. ગોદડા પલળી ગયા છે. વાસણ પલળી ગયા. કશું રહ્યું નહીં ઘરમાં. તણાઈ ગયું છે. ને હવે અમે શું ખાઈએ? ખાવાનું બી કશું નહીં. ઘરમાં બી હજુ ભીનું ભીનું જ છે બધું. નદીના પાણીથી બહુ નુકસાન થયું છે. અનાજ બી બધું તણાઈ ગયું છે. હવે અમે ખાઈએ શું? દેવ નદી આવેલી છે તો પાણી છોડવાથી અમારા દેવ નદીના કાંઠે જે ક્ષેત્ર આવેલા છે તો તુવેરો છે, કપાસ છે, મરચી છે વગેરે બધું જ ધોવાઈ ગયું છે અમારે. ને જે અમારી નદીમાં પાણીની મોટર હતી એ પણ જતી રહી છે અને પાઇપ પણ નીકળીને જતી રહી છે. તો અમારે જે સરકારશ્રીને અપીલ કે જે કંઈ વળતર મળે એમાં અમારે સહાય કરે એવી નમ્ર વિનંતી. ફલોડ નવી નગરીમાં નદીના પાણી આવવાથી 11:30 ગરમ પાણી આવ્યું હતું. એમાં અમે કશું બચાવવા રહ્યા નથી. એમાં અમારા જીવ બચાવીને નાઠા છે. એમાં અમારું બધું બહુ નુકસાન થયું છે. એમાં અમારા અનાજ પાણી બહુ બધું તણાઈ ગયું છે. હવે અમારી પાસે પૈસા નથી કે નથી ખાવાનું. અમે અમારા ઘરમાં ખાવાનું ભરીએ કે શું કરીએ? તમે અમારી સહાય કરો. કાલે કંઈ આવ્યા હતા વગોડિયાથી તો કંઈ બબ્બે પાર્લેજી આલી ગયા છે. એ છોકરાને ખવડાવીને બેઠા છે. આજે અમારી પાસે કશું છે નહીં. જો તમને કોઈને સહાય આપવી હોય તો આવીને અમારા ઘર જોઈ જાઓ અને સહાય આપો તો બહુ તમારી મદદ થશે.